નમસ્કાર વાઇબ્રન્ટ લાઈન ન્યૂઝ માં હું હેમાલી આપનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીશું બુલેટિન માં રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ ને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં રાજ્યના આઠ મહાનગરોમાં હાલ રાત્રિ કર્ફ્યુ અમલમાં હતું જો કે હવે તેમાં એક કલાકની રાહત આપવામાં આવી છે જેને ધ્યાનમાં લઈને રાજ્યના આઠ મહાનગરોમાં હવે રાત્રે અગિયાર થી સવારે છ સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અઠ્યાવીસ ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યું છે અને આ સાથે હોટલ રેસ્ટોરન્ટ રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લે રાખવાની છૂટ પણ આપવામાં આવી છે તહેવારોના દિવસો આવી રહ્યા છે અને સાથે સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે આજે સ્વતંત્ર પર્વના દિવસે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે આ નિવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે આ વર્ષે રાજ્યમાં વરસાદની માત્રામાં ઘટાડો છે જેથી હાલ રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શક્ય એમ નથી ડેમમાં આવેલા પાણીનો ઉપયોગ પીવા માટે કરવામાં આવે એ માટે હાલ જ્યાં સુધી વરસાદને લીધે પાણીની સપાટીમાં વધારો ન થાય ત્યાં સુધી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકશે નહીં

અને આ સિવાય રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પંચમહાલ ખાતે તેમજ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વડોદરા ખાતે અને રાજ્યના ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે અમૃત મહોત્સવ અંતર્ગત આજના સ્વતંત્ર દિવસની ઉજવણી કરી હતી રાજ્યમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના રિપીટ વિદ્યાર્થીઓનું સોમવારે પરિણામ જાહેર થશે શાળાઓ સોમવારે સવારે આઠ વાગે ગુજરાત બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન આ પરિણામ જોઈ શકશે દ્વારા લોગિન કરી જોઈ શકશે વિદ્યાર્થીઓને શાળાઓ દ્વારા પરિણામની જાણ કરી અને કોપી આપવાની રહેશે તારીખ સોળ ઓગસ્ટ સોમવારે એટલે કે આવતીકાલે બાર વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવશે બુલેટિન બસ અત્યારે આટલું જ જાણકારી માટે જોતા રહો વાઇબેટલાઇન નિર્ભય સત્ય જનતાનો નો